નમસ્કાર મિત્રો, તમે છો એક પ્રવાસી સાથે અને આપણે છીએ ખેતરની સફર પર. તો ખેતરની સફર પર આજે આપણે એક ઓર્ગેનિક જંતુનાશક દવા બનાવીશું. દવા બનાવતા 2 દિવસ લાગશે. આજે આપણો 1લો દિવસ છે. તો ચાલો મારી સાથે દવા કઈ રીતે બને છે અને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. ઓર્ગેનિક ખેતી ઇઝ ધ બેસ્ટ ફોર મેન કાઇન્ડ એન્ડ મેન ગુડ હેલ્થ. તો ચાલો દવા બનાવીએ. નમસ્કાર મિત્રો, આપણે દવા બનાવી રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે 20 લિટર ગૌમૂત્ર, એની સાથે ગાયનું છાણ તમે જોઈ શકો છો એ નાખશું. આમાં ગાયનું છાણ મિશ્ર કરેલું છે મિત્રો, ગૌમૂત્ર છે મિત્રો, આપણે નાખી રહ્યા છીએ ગાયના છાણની સાથે. મિત્રો, પ્રથમ દિવસે 10 પરણી અર્ક બનાવવા માટે આપણે ગૌમૂત્રની અંદર ગાયનું છાણ નાખી અને આપણે ઢાંકી દઈએ છીએ. હવે બીજા દિવસે આમાં આપણે બધું નાખવાનું છે. નમસ્કાર મિત્રો, આપણે 10 પરણી અર્ક બનાવી રહ્યા છીએ અને બીજો દિવસ છે. તો આપણે શું શું લીધું છે હું તમને બેક કેમેરો કરીને બતાવું અને એ બધાને આપણે ક્રશ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો, તમાકુ છે, લીલા મરચા છે, લસણ છે, આદુ છે, હળદર છે અને હિંગ છે. તો આપણે આ બધાને ક્રશ કરી રહ્યા છીએ અને ત્યારબાદ આપણે એ દવામાં નાખશું. આજે બીજો દિવસ છે અને આપણે આ દવા બનાવી રહ્યા છીએ. બીજા દિવસે આ બધી વસ્તુ આમાં નાખવાની છે. મિત્રો, હળદર નાખી રહ્યા છીએ આપણે. ત્યારબાદ આપણે હિંગ નાખી છે. નમસ્કાર મિત્રો, આમાં આપણે હળદર, હિંગ અને હવે આ તમાકુનો પાવડર નાખ્યો છે. હવે આપણે લસણની પેસ્ટ કરી રહ્યા છીએ. મિત્રો, આમાં તમામ વસ્તુઓ ક્રશ થઈ ગઈ છે અને મિક્સ થઈ ગઈ છે. જો તમે આદુ, લસણની પેસ્ટ, મરચાની પેસ્ટ અને તમાકુનો પાવડર, હળદર મેં તમને બતાવ્યું. તો ચાલો નાખી દઈએ અને હવે આપણે 1 દિવસ રવા દઈશું ગૌમૂત્રમાં. મિત્રો, આમાં આપણે પાણી નાખ્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને હલાવી અને ગૌમૂત્રનું જે આપણે દ્રાવણ તૈયાર કર્યું હતું એમાં નાખશું અને ત્યારબાદ હલાવશું. મિત્રો, આ મિશ્રણ બરાબર તૈયાર છે. હવે આપણે આમાં નાખી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. હવે થોડું પાણી નાખીને આપણે નાખી દઈએ. મિત્રો, આપણે કાલ માટે આ બધા પાન ભેગા કરી રહ્યા છીએ. પપૈયાના પાન છે, સીતાફળના પાન છે, એ આપણે કાલે પીસીને નાખવાના છે. એના પાન છે આપણે તોડી રહ્યા છીએ, જે 10 પરણી અર્કમાં આપણે નાખવાના છે. જો મિત્રો, આ બાળકો સીતાફળના પાન તોડી રહ્યા છે, જે આપણે 10 પરણી અર્કમાં વાપરવાના છીએ. મિત્રો, બાળકો આમળાના પાન તોડી રહ્યા છે, નાખી રહ્યા છે. મિત્રો, સરગવાના પાન બાળકો તોડી રહ્યા છે આપણે 10 પરણી અર્કમાં. મિત્રો, આ બાળકો બીલીના પાન તોડી રહ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો, આ આંબાના પર્ણો તોડી રહ્યા છે, જે 10 પરણી અર્કમાં આપણે નાખવાના છે. આ જામફળીના પાન તોડી રહ્યા છે મિત્રો. મિત્રો, આ લીમડાના પાન તોડી રહ્યા છે.
નમસ્કાર મિત્રો, આજે ત્રીજો દિવસ છે અને આપણે જે કાલે પાંદડા બાળકો પાસે તોડાવ્યા એ આપણે આજે ક્રશ કરી રહ્યા છીએ અને એની ચટણી બનાવી અને મિશ્રણમાં નાખવાની છે. તો ચાલો. નમસ્કાર મિત્રો, આપણે જોવા બધું ક્રશ કરી રહ્યા છીએ. આ બધા પાંદડા છે આપણી પાસે, તમે જોઈ શકો છો, અને ક્રશ કરીને આપણે આમાં એની ચટણી બનાવી રહ્યા છીએ અને નાખી રહ્યા છીએ. તમામ પાન આપણે ક્રશ કરવાના છે અને એની ચટણી બનાવવાની છે. મિત્રો, આમાં એક પાન બાકી હતા જે આંકડાના, જે આપણી વાડીમાં નથી, તે આપણે બહારથી લાવ્યા છીએ અને આંકડાના પાનનો પણ અહીંયા ક્રશ કરવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. અને હવે આ તમામ ક્રશ કરી અને આપણે પાણી ઉમેરી અને ટીપડામાં નાખીશું. નમસ્કાર મિત્રો, આપણે 10 જાતના પાન નો જે ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો અહીં. હવે આપણે એ નાખી રહ્યા છીએ. તો મિત્રો, આપણે આમાં કિલો કિલો પાન લીધા છે બધા અને હવે એને ક્રશ કરીને આપણે અંદર નાખી રહ્યા છીએ. તો ચાલો નાખીએ. બધા પાનની ચટણી મિત્રો અંદર નાખી દીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે હલાવવાનું છે અને સૂર્યપ્રકાશ ના મળે એ રીતે એને ઢાંકી દેવાનું છે. તો મિત્રો, આ હતી દશપરની અર્કની પ્રોસેસ. ફરીથી હું તમને બતાવું. પહેલા દિવસે આપણે ગૌમૂત્ર અને ગાયના છાણને મિક્સ કરીને ટીપડામાં રાખ્યું, હલાવ્યું. ત્યારબાદ આપણે હળદર, હિંગ, આદુ, મરચાં ક્રશ કર્યું અને કિલો તમાકુ ક્રશ કરી અને એમાં આપણે નાખી. ત્યારબાદ આજે ત્રીજા દિવસે આપણે એમાં 10 કિલો પાન જે 12-15 વનસ્પતિના છે તે એમાં ક્રશ કરીને નાખ્યા. હવે મિત્રો, એને 30-40 દિવસ આપણે રહેવા દેવાનું છે. આંબામાં મોર આવે લગભગ મહિના દિવસમાં, ત્યારબાદ આંબામાં, લીંબુમાં આ દશપરની અર્કનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, તો આવા જ ઓર્ગેનિકને રિલેટેડ વિડીયો જોવા માટે, અને હું તમને આની પછીના વિડીયોમાં બતાવીશ કે આપણે દશપરની અર્ક છાંટો અને એને કેવું પરિણામ મળ્યું. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે જોડાયેલા રહો એક પ્રવાસી સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આવજો.